પૂર્વ સૈનિક સેવા પરિષદ દ્વારા રાષ્ટ્ર મતદાન જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પૂર્વ સૈનિકો અભિયાન હેઠળ લોકોને દેશહિત માટે કામ કરે એવા ઉમેદવારોને વોટ આપવા અપીલ કરશે. શુક્રવારે યોજાયેલી એક પત્રકાર પરિષદમાં પૂર્વ સૈનિકોએ એક સૂરમાં જણાવ્યું હતું કે લોકહિત અને રાષ્ટ્રહિત માટે કામ કરે એવા ઉમેદવારોને વોટ આપી લોકશાહીને મજબૂત કરવી જોઈએ. પાકિસ્તાનમાં આતંકવાદીઓના કેમ્પ પર એર સ્ટ્રાઇક બાબતે પૂર્વ સૈનિકોએ જણાવ્યું હતું કે સૈન્યને જે છૂટ આપવામાં આવી છે એ અગાઉ કદી પણ આપવામાં આવી નથી. એવા જ ઉમેદવારોને મત આપવો જોઈએ જે દેશહિતમાં કામ કરે. આજે ઇલેક્શનનું જે મહાપર્વ આવી રહ્યું છે એની અંદર હું એમ કહીશ કે દરેકે દરેક મતદાર, જે સૌથી વધારે નવયુવાનો છે જે પહેલીવાર પોતાનો મત આપી રહ્યા છે અને જે લોકો દર 5 વર્ષે મત આપે છે, એ બધાને હું એક જ નિવેદન કરીશ કે તમારો મત કોઈ પણ લાલચમાં આવી, ફ્રીના ફાયદામાં આવી અને ના આપો. પણ તમારો મત તમારા ભવિષ્ય માટે, તમારા વર્તમાન માટે, તમારા બાળકોના ભવિષ્ય માટે એક નવા રસ્તે લઈ જશે. તો તમે એ વિચારીને મત આપો કે એવી પાર્ટીને મત આપો કે જેમાં રાષ્ટ્રનું સન્માન સરવાયેલું હોય, મહિલાઓનો, વેપારીઓનો, ખેડૂતોનો એક ઇન્ટરેસ્ટ સમાયેલો હોય અને સૌથી વધારે યુવાનો માટે કોઈ કાર્યરત હોય. તો ફક્ત એવી પાર્ટીને મત આપો. તમે બધા સમજો છો અમે સૈનિકો કોઈ પણ એક પાર્ટીને સપોર્ટ નથી કરતા કે કોઈ ના એની વિરુદ્ધમાં આવીએ છીએ, પણ તમારી મેચ્યોરિટી પ્રમાણે જ્યાં આગળ તમારું વર્તમાન અને તમારું ભવિષ્ય તમને સુરક્ષિત, સુંદર અને સુવર્ણ લાગતું હોય એને જ મત આપો. જય હિન્દ, ઓલ ધ બેસ્ટ. બ્યુરો રિપોર્ટ, ક્રાઇમ 7.